તો અમદાવાદ એસીબી દ્વારા આઈટીના ક્લાસ વન અધિકારી સાથે તેના સીએ સહિત ચાર આરોપીને લાંચ કેસમાં ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારે ફરિયાદીએ 2015 અને 16માં આઈટી રિટર્ન ભર્યું હતું, જેમાં આઈટી અધિકારીએ તેમાં એસેસમેન્ટ કાઢ્યું હતું. આ એસેસમેન્ટ ન ભરવું હોય તો આરોપીએ ફરિયાદી પાસે 20 લાખ રૂપિયાની માંગણી કરી હતી અને છેવટે 20 લાખ રૂપિયાને બદલે છેવટે 8 લાખ રૂપિયામાં માંડવાલી કરવાનું નક્કી કરવામાં આવ્યું. આરોપી અધિકારીએ ફરિયાદીને લાંચના 8 લાખ રૂપિયા પોતાના સીએ પાસે જમા કરવાનું કહ્યું હતું. જો કે ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો અને ત્યારબાદ એસીબીએ છટકું ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો. જ્યારે સૌથી પહેલા ફરિયાદીએ 2015-16 નું આવક રિટર્ન ભર્યું, એ રિટર્ન ભરવામાં એમણે એસેસમેન્ટ કાઢ્યું અને અમારા ફરિયાદીને બોલાયા કે તમે રૂબરૂ આવો, જો તમારે પૈસા વધુ ના ભરવા હોય તો તમે અમારે લાંચ આપવી પડશે, એટલે 20 લાખ રૂપિયા માંગેલા, એનો બધા જ પુરાવા અમારી પાસે છે. એ પછી અમારા ફરિયાદી એમના જે નીચેના કર્મચારી છે પટણી, સુનિલભાઈ પટણી, એની પાસે ગયા. એણે કીધું કે હું સાહેબને વાત કરું છું, સાહેબ સાથે એમણે વાત બી કરી, વાટોઘાટો પણ કરી, આખા 20 લાખમાંથી 8 લાખ રૂપિયા આવ્યા. 8 લાખ રૂપિયા આપવાની વાત એમને સીએને બી કરાવી, સીએ સાથે પણ વાત થઈ, ગઈકાલે સીએ સાથે પણ વાત થઈ છે, સીએના પત્ની સાથે પણ વાત થઈ છે અને જે આઈટી વિભાગના અધિકારી છે તેમની સાથે પણ વાત થઈ છે. એટલે આમ બધા જ લોકોના વિરુદ્ધમાં અમને તમામ પુરાવા મળી ગયા છે, તમામના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અને હાલ આની તપાસ ચાલુ છે.